नमस्कार मित्रों, तमारी पोतानी यूट्यूब चैनल क्लासमेट में तमारू खूब खूब स्वागत है। आज आपणे एक नवा प्रकरण की शुरुआत करवा जई रह्या छीए। धोरण सात नू प्रकरण दस जे आपणे आजे भणवानू छे, तो एना माटे आपणे सौ प्रथम स्वाध्याय 10.1 थी शुरुआत करीए। एनो पहेलो दाखलो एवो छे, रेखा ए बी दोरो अने तेनी बहार बिंदु सी लो। सी माथी ए बी ने समांतर रेखा मात्र मापपट्टी अने परिकरना उपयोग थी दोरो। एटले मित्रों, अहीं आपणे शुं करवानुं छे ए पहेला जोई लईए। तो एना माटे आपणे सौ प्रथम काची आकृति दोरी लईए। तो काची आकृति दोरवा आपणे कई रीतनी काची आकृति थशे ए जोईए। तो हवे आपणे काची आकृति दोरीए कई रीते, तो के अहीं आपणे कोई एक रेखा दोरवानी छे, ए रेखाने आपणे ए बी एवं एक नाम आपवानुं छे, अने तेनी बहार कोई एक एटले के आ जग्याए कोई एक बिंदु सी आपणे लेवानुं छे। हवे सी बिंदुमांथी एटले के आ बिंदुमांथी आवी रीते रेखा पसार थती होय, जे आ ए बी ने समांतर होय एवी आपणे रेखा दोरवानी छे। तो एना माटे आपणे शुं करशुं सौ प्रथम, तो के पहेला रेखा ए बी ने आपणे लंब હોય તેવી એક રેખા દોરવી પડશે, જે અહીંયા એ બી સાથે 90° ખૂણો બનાવતી હોય અને અહીંયા પણ 90° ખૂણો બનાવતી હોય એ પ્રકારની રેખા આપણે દોરવી પડશે। લંબ રેખાખંડની રચના આપણે આગળના ધોરણમાં શીખી જ ગયા છીએ, તો એ કઈ રીતે જોઈએ એ આપણે હવે રચનામાં જોશું। તો આપણે રચનાની શરૂઆત કરીએ, તો પહેલા સૌ પ્રથમ શું છે, રેખા એ બી દોરો। તો આપણે માની લો કે અહીંયા એક આ રીતની આપણે કોઈ એક રેખા એ બી આ રીતે આપણે એક રેખા એ બી દોરી લઈએ। અહીંયા કોઈ એક જગ્યાએ આપણે બે બિંદુ દર્શાવવાના છે, એ અને બી, આ રીતે આપણે નામ આપી દઈએ જેથી આપણે રેખા એ બી આપણી તૈયાર થઈ ગઈ। હવે આપણે શું કરશું કે તેની બહાર બિંદુ સી લો, એટલે કે એની બહાર કોઈ જગ્યાએ બિંદુ એક છે, તો એની બહાર આપણે માની લઈએ કે અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે, સી બિંદુ અહીંયા આવેલું છે। સીમાંથી એ બીને સમાંતર રેખા હવે આપણે દોરવાની છે, તો એના માટે શું કરશું, સીમાંથી પહેલાં તો એ બી તરફ આપણે લંબ દોરવો પડે અને પછી આગળ રચના કરવી પડશે। તો સૌ પ્રથમ આપણે જે રચના અહીંયા દોરેલી છે એના મુદ્દા લખી લઈએ। તો સૌ પ્રથમ આપણે શું કર્યું હતું, તો કે રેખા એ બી દોરેલી હતી, તો રચનામાં મુદ્દામાં આપણે લખશું કે રેખા એ બી દોરો। ત્યારબાદ શું કહ્યું, તો કે તેની બહાર બિંદુ સી હતું, તો આપણે લખો અને તેની બહાર બિંદુ સી દોરો, એટલે કે આપણે રેખા એ બી દોર્યું અને તેની બહાર બિંદુ સી દોર્યું। હવે શું કરશું, તો કે સી માંથી અહીંયા આપણે એ બીને લંબ દોરવા માટે પરિકરનો ઉપયોગ કરવો પડશે, તો પરિકરની આપણે યોગ્ય ત્રિજ્યા રાખી અને આપણે શું કરશું, તો કે સી ઉપરથી રેખા એ બી ઉપર બે જગ્યાએ ચાપ રચવાની થશે। તો કઈ બે જગ્યાએ ચાપ રચવાની થશે એ આપણે જોઈએ, તો કે એક આ સીને કેન્દ્ર રાખી અને એ બી ઉપર આપણે ચાપ રચવાની છે। તો જોઈએ આપણે, એક અહીંયા સીને કેન્દ્ર રાખશું અને એ બી ઉપર આ રીતે અહીંયા ચાપ રચશું આપણે। તે જ રીતે મિત્રો, સીને કેન્દ્ર રાખી અને બીજી ચાપ એ બીને જે જગ્યા અહીંયા છેદે છે એ રીતે એ બીને છેદે એ રીતે આપણે બીજી ચાપ રચવાની છે। તો હવે જે આપણે કર્યું એ રચનાના મુદ્દામાં આપણે ફરીથી લખી લઈએ કે સીને કેન્દ્ર લઈ રેખા એ બી પર ચાપ રચો કે જે તેને મતલબ રેખા એ બીને બે ભિન્ન બિંદુ, અહીં આપણે એક લખશું જેને બે ભિન્ન બિંદુ એમ અને એનમાં છેદે, તો અહીંયા બે ભિન્ન બિંદુઓ એમ અને એનમાં છેદે છે એ રીતે આપણે ચાપ રચી છે।
तो हवे आपणे बने बिंदु ने अहीं नाम आपी देशुं। अहीं आपणे नाम आपीए एम અને અહીંયા આપણે નામ આપી દઈએ એન। હવે શું કરશું તો કે એમ અને એન ને કેન્દ્ર લઈ અને આપણે બે ક્રમિક ચાપ રચશું। એમ ને કેન્દ્ર લઈ અને એક ચાપ સી તરફ રચવાની છે આ રીતે એક ચાપ અહીંયા રચશું આપણે એમ ને કેન્દ્ર લઈને અને એવી જ રીતે એન ને કેન્દ્ર લઈ અને આપણે આ રીતે ચાપ રચશું। તો આપણે લખશું હવે જે કર્યું કે એમ અને એન ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા એબીની બિંદુ સી તરફ ચાપ રચો। તો જે ચાપ આપણે રચેલી એ જોઈ, હવે બે જે ચાપ રચેલી છે એ બે ચાપના સંગમ બિંદુના આપણે અહીંયા નામ આપવું પડશે। તો આપણે એને પી નામ આપી દઈએ, તો આ બિંદુને આપણે પી નામ આપી, બરાબર છે। અને એ આપણે મુદ્દામાં લખશું કે સંગમ બિંદુને પી નામ આપો। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે શું કરવાનું છે કે સી અને પી એ બંનેને જોડી દેવાના છે। આ બંનેને જોડીએ એટલે એ રેખા એ બીને લંબ રેખા થશે। અહીંયાથી આપણે એક રેખા આ રીતે રચવાની થશે। તો એ શું કર્યું આપણે તો કે રેખા સીપી રચો, બરાબર છે। તો આ રીતે આપણે રચનાના મુદ્દામાં લખશું કે રેખા સીપી રચો। હવે મિત્રો આપણે સી બિંદુ જે છે એ સી બિંદુ આગળ અહીંયા એક લંબ દોરવાનો છે, જે સીપી રેખાને લંબ હોય એવું, એટલે એ આપણી એબીને સમાંતર રેખા થઈ જાય। તો એના માટે આપણે શું કરશું, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા હતા એ રીતે સી બિંદુ આગળ એ જ રેખા ઉપર આપણે લંબ દોરવાનો છે। તો એ આપણે એના માટે આપણે તમને હું યાદ કરાવી દઉં, સીને કેન્દ્ર લઈ અને આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ અને બંને બાજુ એક તરફ અહીંયા અને એક એની નીચે તરફ એટલે કે આ બાજુ અહીંયા એ રીતે બે આપણે ચાપ રચવાની થશે, આ બાજુ એક નીચે અને એક ઉપર, બરાબર। હવે જે આપણે ચાપ રચેલી છે તેના અડધાથી થોડું વધારે લઈ અંતર અને ફરીથી કોઈ એક તરફ આ બાજુ અથવા તો આ બાજુ ગમે ત્યાં બંને ચાપને વારાફરતી લઈ અને આપણે ફરીથી એક ચાપ રચશું। તો એક ચાપ આ રીતે આપણે અહીંયા રચવાની છે, આ રીતે બીજી ચાપ અહીંયા બિંદુને કેન્દ્ર લઈ અને આપણે આ રીતે આમ ચાપ રચશું। તો આ ચાપ આપણે આ રીતે અહીંયા રચીએ છીએ। હવે બંને ચાપ જે રચેલી છે તેને આપણે નામ આપવું હોય તો આપી દઈએ કે અહીંયા બંને ચાપના સંગમ બિંદુને ક્યુ નામ આપી દઈએ આપણે। હવે આપણે શું કરશું તો કે રેખા સી ક્યુ દોરશું, આ બંનેમાંથી પસાર થતી હોય એવી રેખા સી ક્યુ આપણે દોરવાની છે। તો આ રીતે આપણે અહીંયા ઉપર એક રેખા દોરશું। તો હવે આપણે અહીંયા મિત્રો જે કર્યું આ ચાપને એ લખવાની બદલે ખાલી એટલું જ લખશું આપણે રચનાના મુદ્દામાં કે બિંદુ સી આગળ રેખા સીપીને લંબ રેખા સી ક્યુ
दौरो। અહીંયા આપણે મિત્રો શું કામ છે, કારણ કે આગળ લંબ રેખાની રચના આપણે શીખી ગયા છીએ, તો આ રીતે મિત્રો આપણે જે દોરેલું છે એ માગેલ રચના આપણી તૈયાર છે। તો આપણે હવે લખશું કે આમ રેખા AB ને સમાંતર અને બિંદુ C માંથી पसार थती रेखा मळे छे। जो तमने आ वीडियो गम्यो होय तो तेने लाइक करो अने तमारा बीजा मित्रों सुधी पहुंचाड़ो। आप हजू वधु शीखवा मागता होय तो आपणी चेनल क्लासमेट ने सब्सक्राइब करी बेल आइकन दबावानुं भूलशो नहीं। અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો।